નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ની સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ ની અંદર આપણું ત્રીજું ચેપ્ટર એટલે કે સંખ્યા સાથે રમતમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો દાખલા નંબર એક વિશે અભ્યાસ કરવાનો છે આના આગલા વિડીયોની અંદર તમે અવયવ અને અવયવી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ તો અહીં દાખલા નંબર ત્રણ પોઈન્ટ સ્વાધ્ય ત્રણ પોઈન્ટ એકના દાખલા નંબર એકમાં નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો એટલે કે આપણે અહીંયા અવયવ લખવાના છે જે સંખ્યા આપેલી છે એ બધી જ સંખ્યાઓના અહીંયા અવયવ લખવાના છે તો ચાલો પેલી સંખ્યા જુઓ ચોવીસ તો ચોવીસના અવયવ આપણે અત્યારે લખવાના છે હવે અવયવ કેવી રીતના લખવા એ તમને ખબર છે અવયવ લખવા એટલે કે ભાગ પાડવા તો ચાલો જોઈએ ચોવીસ નો એક અવયવ તો બધાને ખબર જ છે ચોવીસ ત્યારબાદ બીજો અવયવ ચોવીસ નો તો કે બાર દુ ચોવીસ બીજો અવયવ થશે બાર દુ ચોવીસ ત્યારબાદ ત્રીજો અવયવ ચોવીસ નો તો કે ચોવીસ એટલે આઠ તરી ચોવીસ તો ત્રણ ગુણ્યા આઠ હવે ત્યારબાદ અવયવું ચાર વડે જોઈ તો ચોવીસનું તો કે ચાર ગુણ્યા છ ચોક ચોવીસ ત્યારબાદ પાંચ વડે તો કે નહીં ચાલે છ વડે તો કે છ ચોક ચોવીસ આવી ગયા સાત વડે તો કે નો ચાલે ત્યારબાદ આઠ વડે તો કે આઠ તરી ચોવીસ આવી ગયા તો હવે ઉલટું લખવાની જરૂર રહેતી નથી તો અહીંયા ચોવીસ એટલે એક ગુણ્યા ચોવીસ ચોવીસ એટલે બે ગુણ્યા બાર પછી ચોવીસ એટલે ત્રણ ગુણ્યા આઠ ચોવીસ એટલે ચાર ગુણ્યા છ તો અહીંયા ચોવીસના અવયવો આપણને મળી ગયા ક્યાં તો કે એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ તો ચોવીસના અવયવો કયા કયા છે તો કે એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ મેં તમને અગાઉ કીધું હતું કે ચોવીસના કે કોઈ પણ સંખ્યાના અવયવ મેળવતા હોય અને એક તો એક આવશે અને એક ચોવીસ આ બે અવયવ તો એના ઓછામાં ઓછા હશે અને બાકીના અવયવ એ હોય કે ન હોય પણ આ બે અવયવ તો હશે હશે ને હશે જ એટલે અવયવ કેટલા મળ્યા એક બે ત્રણ ચાર પછી છ આઠ બાર અને ચોવીસ આટલા અવયવ આપણને ચોવીસના મળ્યા ત્યારબાદ જોઈએ બી તો પંદરના અવયવ તો પંદર એટલે પહેલો અવયવ તો બધાને હવે આવડે જ એક ગુણ્યા પંદર પેલો અવયવ બધાને ખબર છે એક ગુણ્યા પંદર ત્યારબાદ પંદરનો બીજો અવયવ તો કે બે સાથે તો ભાગ ચાલશે નહીં કેમ કે એકી સંખ્યા છે એટલે બીજો આવશે ત્રણ પચાસ પંદર ત્રણ ગુણ્યા પાંચ ત્યારબાદ પંદરનો હવે અવયવ ચાર વડે ચાલશે ને એ પાંચ વડે તો કે પાંચ તરી પંદર એ ઉલટું આવી ગયું એ લખવાની જરૂર નથી ત્રણ ગુણ્યા પાંચ કરો કે પાંચ ગુણ્યા ત્રણ કરો સરખું જ થાય તો પંદરના અવયવ આ સિવાય હવે કોઈ પડતા નથી તો પંદરના અવયવો કયા કયા થયા એક તો એક ત્યારબાદ ત્રણ ત્યારબાદ પાંચ અને પંદર આ ચાર અવયવો આપણને પંદરના મળ્યા ત્યારબાદ સી જોઈએ તો કે એકવીસ ના વ્યુ તો એક તો બધાને ખબર પડી કે એક ગુણ્યા એકવીસ સામાન્ય અવયવ ત્યારબાદ બીજા જોઈએ એકવીસ ના બે વડે ચાલશે નહીં તો કેટલા આવશે ત્રણ ગુણ્યા સાત ત્રણ સત્તા એકવીસ ત્યારબાદ ચોથો જોઈએ ત્યારબાદ ત્રીજો ચારને જોઈએ તો ચાર વડે કઈ ચાલશે નહીં પાંચ છ એકે આવતા નથી સાત તેરી એકવીસ તો ઉલટું લખવાની કઈ જરૂર રહેતી નથી તો એકવીસ ના અવયવો ક્યાં ક્યાં આવ્યા એક ત્રણ સાત અને એકવીસ આ ચાર અવયવો મળ્યા એક ત્રણ સાત અને એકવીસ ત્યારબાદ જોઈએ સત્યાવીસ ના અવયવ તો કે સત્યાવીસનો પહેલો અવયવ એક ગુણ્યા સત્યાવીસ સત્યાવીસનો બીજો અવયવ બે વડે ચાલશે ને ત્રણ વડે તો કે ત્રણ નવા સત્યાવીસ ત્યારબાદ સત્યાવીસનો હવે પછીનો અવયવ જોઈએ તો ચાર વડે ચાલશે નહીં પાંચ વડે નહીં ચાલે છ વડે નહીં ચાલે તો સાત વડે નહીં ચાલે આઠ વડે નહીં ચાલે નવ વડે તો કે નવ સત્યાવીસ એ આવી ગયો તો સત્યાવીસના અવયવો ક્યાં ક્યાંથી થયા એક ત્રણ નવ અને સત્યાવીસ આ ચાર અવયવ આપણને સત્યાવીસ ના મળ્યા ત્યારબાદ જોઈએ અવયવ એક ગુણ્યા બાર ત્યારબાદ બારનો બીજો અવયવ બે ગુણ્યા છ ત્યારબાદ બારનો ત્રીજો અવયવ પડશે ત્રણ ચોક પણ બાર થાય ત્યારબાદ બારનો અવયવ એક ગુણ્યા બાર બે ગુણ્યા છ ત્રણ ગુણ્યા ચાર હવે જો બારના અવયવ હવે કોઈ પડશે તો કે ચાર ગુણ્યા ત્રણ પડશે તો એ આવી ગયા છ ગુણ્યા બે એ પણ આવી ગયા ત્યારબાદ આઠ કે સા નવ કે કોઈ વડે પડતા નથી તો બારના અહીંયા આપણને અવયવ મળી ગયા કેટલા બારના અવયવો ક્યાં ક્યાં મળ્યા એક બે ત્રણ ચાર છ અને બાર જો મેં અહીંયા બારના અવયવ હજી એક વિચાર્યા તો કે હવે બીજા એક આગળ અવયવ પડતા જ નથી આ ત્રણ જ અવયવ એના પડે છે તો હવે આગળના કોઈ અવયવ પડતા નથી તો બારના અવયવો મળ્યા એક બે ત્રણ ચાર છ અને બાર ચાલો ત્યારબાદ જો એ વીસના અવયવ તો વીસ બરાબર એક ગુણ્યા વીસ ત્યારબાદ વીસનો બીજો અવયવ તો કે બે ગુણ્યા દસ ત્યારબાદ વીસનો ત્રીજો અવયવ તો કે ત્રણ ગુણ્યા કઈ ચાલશે નહીં ચાર ગુણ્યા પાંચ ત્યારબાદ વીસનો હવે કોઈ અવયવ પડશે નહીં કેમ કે એક દુ એક ગુણ્યા વીસ એટલે વીસ બે ગુણ્યા દસ એટલે વીસ ચાર ગુણ્યા પાંચ એટલે વીસ છ સાત આઠ નવ વડે ચાલશે નહીં દસ વડે ચાલશે દસ વડે શું થશે તો કે દસ દુ વીસ પણ એ તો આવી ગયા દસ દુ વીસ તો વીસના અવયવો કેટલા 20 ના અવયવ એક બે ચાર પાંચ દસ અને વીસ ના અવયવ મહિના એક બે ચાર પાંચ દસ અને વીસ આ હતા B, C, D, E, F. હજી ત્રણ દાખલા છે એ જોઈએ દાખલા નંબર જી જીની અંદર આપેલું છે અઢાર તો અઢારના અવયવ એક તો અઢારે એકા અઢાર એટલે એક ગુણ્યા અઢાર ત્યારબાદ અઢારનો બીજો અવયવ બે ગુણ્યા નવ ત્યારબાદ અઢારનો ત્રીજો અવયવ ત્રણ છક પણ અઢાર થાય ત્યારબાદ હવે કોઈ અવયવ પડશે નહીં કેમ કે અઢારના હવે કોઈ ભાગ જ પડતા નથી ત્યારબાદ આગળનો અવયવ છ ગુણ્યા ત્રણ તો એ આવી ગયો નવ ગુણ્યા બે એ પણ આવી ગયો અઢારે કાંઈક અઢાર તો અઢારના અવયવો કયા કયા મળ્યા એક બે ત્રણ છ નવ અને અઢાર તો મોટોમાં મોટો કયો મળ્યો આપણને અઢાર મળ્યો અને નાનો નાનો એક મળ્યો એક બે ત્રણ છ નવ અને અઢાર મેં કીધું હતું સૌથી મોટો અવયવ સંખ્યા પોતે હોય અને સૌથી નાનો અવયવ એક હોય જે આપણે આગલા વિડીયોની અંદર થિયરીમાં ભણી ચૂક્યા છીએ ચાલો ત્યારબાદ ત્રેવીસનો તો કે એક ગુણ્યા ત્રેવીસ એક ગુણ્યા ત્રેવીસ આ સિવાયનો કોઈ અવયવ પડશે નહીં કારણ કે ત્રેવીસ કેવી સંખ્યા છે અવિભાજ્ય ત્રેવીસ રહે એ અવિભાજ્ય સંખ્યા છે કોઈ પણ પાડામાં ત્રેવીસ આવતી નથી જો બે વડે નહીં આવે ત્રણ વડે નહીં આલે ચાર વડે નહીં આવે પાંચ છ સાત એટલે કોઈ પણ વડે હવે ભાગ હાલશે નહીં ત્રેવીસ અવિભાજ્ય છે એટલે ત્રેવીસના અવયવો શું પડશે અહીંયા એક અને ત્રેવીસ આ બે જ અવયવ પડશે આ સિવાય હવે ત્રેવીસના કોઈ અવયવ પડશે નહીં ચાલો ત્યારબાદ છત્રીસ જે આપણે આગલા વિડીયોની અંદર પણ જોઈ ચૂક્યા છીએ તો છત્રીસ એટલે પેલો તો એક ગુણ્યા છત્રીસ ત્યારબાદ છત્રીસનો બીજો અવયવ તો કે અઢાર દુ એટલે બે ગુણ્યા અઢાર ત્યારબાદ છત્રીસનો ત્રીજો અવયવ તો કે ત્રણ ગુણ્યા બાર બાર તરી છત્રીસ ત્યારબાદ છત્રીસનો ચોથો અવયવ તો કે ચાર નવા છત્રીસ ત્યારબાદ છત્રીસનો અવયવ છત્રીસ પાંચ વડે નથી આવતા છ વડે તો છત્રીસ આવી ગયા સાત વડે નહીં હાલે આઠ વડે નહીં આવે તો નવ ચોક છત્રીસ તો એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ ટોટલ છત્રીસના અવયવો કેટલા મહિના અહીંયા એક બે ત્રણ એક બે ત્રણ ચાર છ પછી છ બીજી વાર આવે તો બીજી વાર લેવાનો નથી અને એક જ વાર ગણવાનો તો એક બે ત્રણ ચાર છ એક બે ત્રણ ચાર છ ત્યારબાદ નવ બાર અઢાર અને છત્રીસ તો છત્રીસના અવયવ મળ્યા એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ તો ખાસ આ ચેપ્ટરની અંદર અવયવ અને અવયવી કે કોઈ પણ આગળ અવિભાજ્ય વિભાજ્ય અવિભાજ્ય અવયવ કોઈ પણ થિયરી હશે કોઈ પણ રીતના દાખલા હશે તો તમને એકથી થી તે વીસ સુધીના ઘડિયા આવડવા જરૂરી છે જો એ નહીં આવડતા હોય તો તમને આ ભાગ પાડતા તમને નહીં આવડે એટલે અહીંયા ખાસ અગત્યના આ ચેપ્ટરની અંદર આપણે સંખ્યા સાથે રમતની અંદર તમને ઘડિયા ખાસ આવડવા જોઈએ તેથી તમે બધા એ ઘડિયા ખાસ પાકા કરી લેજો કે જેથી તમને ભાગ પાડવામાં સરળતા રહે એકદમ સરળતાથી ભાગ પડી જાય નહીતર તમારે શું કરવું પડશે કે કોઈપણ સંખ્યાના ભાગ કરવા માટે દર વખતે તમારે ભાગાકાર કરવા પડશે જો છત્રીસના ભાગ તમને ન ખબર હોય તો તમને છત્રીસ ભાગ્યા બે કરવા માટે તમારે ભાગાકાર કરવો પડે છત્રીસ ભાગ્યા ત્રણ કરવા માટે તમારે ભાગાકાર કરવો પડે છત્રીસ ભાગ્યા ચાર કરવા માટે ભાગાકાર કરવો પડે તો એ ન કરવું પડે એટલા માટે તમારે એકથી તે વીસ સુધીના ઘડી આવડવા જરૂરી છે આજના વિડીયોની અંદર આટલું રાખીએ બાકીનો અભ્યાસક્રમ આગલા વિડીયોની અંદર કરશું થેન્ક યુ જય ભારત જય હિન્દ